સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે 2 કરોડની છેતરપિંડીની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 4 આરોપીઓએ સરકારી પ્લોટના ખોટા દસ્તાવેજ પુરાવા તરીકે રજૂ કરીને બેંક સાથે છેતરપિંડી આચરી છે. ગુલબાઈ ટેકરા નજીક આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે 4 આરોપીઓએ સરકારી પ્લોટ પર ધંધાકીય લોન લીધી. આરોપીઓએ બેંકમાંથી લોન લઈને બેંકમાં નાણાં ભરતા ન હતા, જેથી બેંક અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા આરોપીઓની કરતૂત સામે આવી. જે પ્લોટ બતાવીને આરોપીઓએ લોન લીધી હતી તે પ્લોટ સરકારી હોવાથી બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે. આરોપીઓએ જે માલ ધંધા માટે લોન આપી હતી એ માલ એમને વેચી લીધો, અને એ પછી માલના વેચી માર્યા પછી માલના પૈસા બેંકમાં ભર્યા નહીં. એક તો માલ એ લોકોએ ગેરવલે કર્યો, અને બીજી વસ્તુ કે બીજા ત્રણ આરોપીઓ છે, ઉમાદેવી ચંદ્રકાંત, ચંદુલાલ ગોપાલદાસ ઉત્તમચંદાની અને રમણલાલ હરુમન લાલવાણી, જે લોકોએ પ્રોપર્ટીનો દસ્તાવેજ સુખદેવભાઈ વિલાણીના નામે કરી આપ્યો હતો. એ પ્રોપર્ટી પણ પાછળથી માલુમ પડ્યું કે એ પ્રોપર્ટી સરકારશ્રીની હતી, અને પ્રોપર્ટી કાર્ડ સાથે થોડા છેડછાડ કરી અને દસ્તાવેજ કરી અને બેંકમાંથી લોન લીધી છે. પોતાના નામના દસ્તાવેજો રજૂ કરી બેંકમાંથી રૂપિયા 2 કરોડ જેટલી માતબર રકમની લોન મેળવેલ છે, અને એ લોનની આજ દિન સુધી ભરપાઈ કરેલ ન હોય, બેંક સાથે છેતરપિંડી કરેલ હોય અને ખોટા દસ્તાવેજો આધારે લોન લીધેલ હોવાની હકીકત ધ્યાને આવતા હાલના મેનેજરશ્રીએ સને 2013માં જે આ લોન મંજૂર કરવામાં આવેલ છે એ બાબતે પોલીસમાં ફરિયાદ રજીસ્ટર કરી અને આગળની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ ઇન્સ્પેક્ટર